నిత్యం జయంతి యోగిన కనకమోక్షకారాయ నమో నమీ మంగళం కుంకొండారి నమస్కారాయ పంచాస్తికాయ భగవాన్ కుంకుందాచార్య రచిత పంచాస్తికాయ తథా భగవాన్ అమృతచంద్రాచార్య రచిత పంచాస్తికాయని టీకా సమయ వ్యాఖ్యా એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 148મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ ગાથા એનો અન્વયાર્થ ટીકા આવર્તને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશો આપણે પૂરા કર્યા છે. શેષ અંશો આજે લઈએ છીએ. સેજ પુનરાવર્તન કરીએ તો મૂળ ગાથામાં તો એ વાત કરી છે કે દ્રવ્ય કર્મ બંધાય છે તો એના નિમિત્ત કારણ તરીકે બે લેવામાં આવ્યા અને એ બંને નિમિત્ત કારણ જીવને વિશે છે. જીવનો જે ભાવ છે એ સ્થિતિબંધ અને અનુબંધમાં નિમિત્ત કારણ છે અને જે બહિરંગ નિમિત્ત કારણ કહેવામાં આવ્યું એ જીવનો યોગ એટલે કે આત્મપ્રદેશોનું કંપન એ પ્રદેશબંધમાં અને પ્રકૃતિબંધમાં નિમિત્ત કારણ છે. તો એ આપણે વિસ્તારપૂર્વક કરી ગયા છીએ. હવે ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ બીજો પાન નંબર 179 એમાં બે પેરેગ્રાફ આપણે કર્યા છે. એ પછીના પેરેગ્રાફથી આગળ સ્વાધ્યાય કરીએ છીએ. બીજો પેરેગ્રાફ આપણે લગભગ કર્યો છે છતાં પણ ફરીથી પુનરાવર્તન કરીએ છીએ. ગુરુદેવ કહે છે કે દરેક પદાર્થ સ્વતંત્ર છે, કોઈને લીધે કોઈ રખડતું નથી. સુદ્રષ્ટિ તરંગિણીમાં લખાણ આવે છે કે ગિરી ગુફામાં 6 મુનિઓ વિતરાગી ધ્યાનમાં બેઠા હોય, તેમાં કોઈને વિકલ્પ આવે અને બહાર આવે જાય તો બીજાને તેની પડી હોતી નથી. સૌ પોતપોતામાં મશગુલ છે એમ જગતના 6 દ્રવ્યો વિતરાગી મુનિ જેવા છે. દરેક દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરે છે, પોતપોતાથી કાર્ય કરી રહ્યા છે. કોઈ કોઈને લીધે કાર્ય કરતું નથી. કોઈને પોતાના કાર્યમાં બીજા અન્યની અપેક્ષા પણ નથી. જીવ દ્રવ્યો રાગ દ્વેષ કરે છે તો તે પોતાથી કરે છે અને કર્મો પણ બંધાય છે, છૂટા પડે છે તો પણ એ પોતે સ્વયં પોતાના કારણે બંધાય છે અને એ રીતે છૂટા પડે છે. ધર્માસ્તિકાએ પોતે પોતાથી પરિણમે છે, અધર્માસ્તિકાએ પોતાથી પરિણમે છે, એમ 6 દ્રવ્યો સ્વતંત્ર રીતે પરિણમે છે. 4 દ્રવ્યોનું પરિણમન તો સ્વાભાવિક પરિણમન છે, પણ જીવ અને પૂદગળ 2 દ્રવ્યોનું પરિણમન સ્વભાવ ભાવે પરિણમન અને વિભાવ ભાવે પરિણમન એમ 2 પ્રકારે પરિણમન છે. અને જીવ બધા જ પદાર્થોના પરિણમનને જાણનારો જ્ઞાન સ્વભાવી છે. બીજા દ્રવ્યો તો જાણતા પણ નથી, બીજા દ્રવ્યો કંઈ જ્ઞાન કરતા નથી, પણ છતાં પણ દ્રવ્યો પોતે પોતાથી પરિણમે છે એવું જ જ્ઞાન થાય છે. જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્યો સ્વતંત્ર રીતે પરિણમે છે એમ આવ્યું છે અને કોઈ કોઈ ઉપર આધાર નથી રાખતું એમ આવ્યું છે. છતાં આ જીવ અનાદિનો એમ માને છે કે બીજા દ્રવ્યના પરિણમન પોતે કરાવે છે અથવા તો બીજું દ્રવ્ય મને પરિણમન કરાવે છે એવી એની ઊંધી માન્યતા થઈ રહી છે. એટલે 2 દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ આ અજ્ઞાની જીવ સ્થાપે છે. વાસ્તવમાં એમ નથી. 2 દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ હોઈ શકે જ નહીં. કેટલાય દ્રવ્યો આકાશના એક જ ક્ષેત્રને વિશે પરિણમી રહ્યા હોય, એમાં કોઈ 2 દ્રવ્યના પરિણમન એકબીજાને અનુકૂળ હોય તો એમાં કાંઈ કર્તા કર્મ સંબંધ સ્થાપી દેવો એ યોગ્ય નથી.
કેમ કે દ્રવ્ય તો પોતે પોતાથી જ પરિણમી રહ્યા છે, એટલે અનુકૂળ છે તો એમાં એમ કહી શકાય કે બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે, પણ કર્તા કર્મ સંબંધ તો હોય નહીં. એટલે સૌ પોતપોતાનું કાર્ય પોતાથી કરે છે, કર્મો પણ સ્વયં પોતાના કારણે બંધાય છે, છૂટા પડે છે, એમ એનું પણ કાર્ય પોતાથી થાય છે. જીવનું પણ એમ પોતાનું કાર્ય પોતાથી થાય છે, કોઈ કોઈને કારણે થતું નથી. જીવ સ્વભાવ ભાવે પરિણમે છે તો પોતાથી, એમાં એને પરની અપેક્ષા નથી. એવી જ રીતે જીવ રાગ દ્વેષના પરિણામ કરે છે, વિભાવ ભાવે પરિણમે છે તો પણ એને કોઈ પરની અપેક્ષા નથી. પૂદગળ દ્રવ્ય પરમાણુ જે છે એ પોતે સ્વભાવ ભાવે પરિણમે છે તો એમાં એને કોઈની અપેક્ષા નથી. એવી જ રીતે એ સ્કંદ રૂપે બંધાય છે, એની અનેક પર્યાયો થાય છે તો એમાં પણ એને કોઈ પરની અપેક્ષા હોતી નથી. આ વાતને આપણે ખ્યાલમાં રાખીએ તો બધું બહુ સહેલું થઈ જાય છે. અહીંયા એ વાતને લીધી છે, જીવ અને પૂદગળના પરિણમનની વાતને લીધી છે. કહે છે કે બંને દ્રવ્યો એક સમયે છે, છતાં ચૈતન્યને પડી નથી કે કેવા કર્મ બંધાય છે, એટલે કે પરમાણુઓ કેવા પ્રકારના બંધાય છે, કેટલા પરમાણુ આવે છે, એની કાંઈ ખરેખર ચૈતન્યને પડી નથી. ચૈતન્ય પોતાનું જ કાર્ય કરે છે. અને તેવી જ રીતે જળને પડી નથી કે ચૈતન્યનો કેવો વિકાર થાય છે, ચૈતન્યનો વિકાર તીવ્રપણે થયો કે મંદપણે થયો, એવી કાંઈ જળ કર્મોને ખબર પડતી નથી. અને એને શું એની પડી છે, પોતે પોતાનું કાર્ય કરે છે, જળ તો કાંઈ જ્ઞાન પણ કરતા નથી. એટલે બંને સ્વતંત્ર છે, છતાં પણ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જળ કર્મો બંધાય છે, દ્રવ્ય કર્મો બંધાય છે તો એમાં કેટલી તીવ્રતાપૂર્વક, કેટલી શક્તિપૂર્વક ફળ દેવાની શક્તિ એટલે અનુભાગ અને કેટલો લાંબો સમય સુધી એટલે સ્થિતિબંધ, એ બધું એનું બંધમાં જે થાય છે તો જીવના એ કેટલી તીવ્રતાપૂર્વકના રાગ દ્વેષના પરિણામ છે એ અનુસાર થાય છે. વાસ્તવમાં બંને સ્વતંત્ર છે, છતાં પણ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. વળી જીવનો જે યોગ છે એટલે કે એના આત્મપ્રદેશોનું કંપન છે, એ અનુસાર જ એ પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે. એટલે કે એવા કર્મ અને રજકણો અમુક પ્રકૃતિના જ આવે છે, તે છતાં પણ બંને સ્વતંત્ર છે. જીવના આત્મપ્રદેશોનું કંપન એટલે યોગ પણ સ્વતંત્ર છે અને પ્રકૃતિ અને પ્રદેશ બંધ એટલે એવું ગ્રહણ એ પણ સ્વતંત્ર છે. તો આ વસ્તુનો વિચાર કરતા એક વાત નક્કી થઈ જાય છે કે જો બંને સ્વતંત્ર છે તો પછી જીવને પરાધીનતા નથી અને જીવને પોતાનું સ્વભાવ ભાવે થવારૂપ કાર્ય થવામાં કોઈ બાધારૂપ નથી, એ પણ એટલું જ સ્વતંત્ર છે. અહીંયા કહે છે કે અહીં દ્રવ્ય બંધમાં નિમિત્ત કારણ બતાવે છે, એટલે કે જળ કર્મ બંધાય છે એમાં નિમિત્ત કારણ બતાવ્યા છે. તો દ્રવ્ય કર્મો બંધાય છે તે પોતપોતાની યોગ્યતાથી બંધાય છે, એમનું ઉપાદાન કારણ તો એ પૂદગળ પરમાણુ છે અને એના બંધનનું મૂળ કારણ યોગ નથી, તેથી તેને બહિરમ કારણ કહ્યું. એટલે કે નિમિત્ત કારણમાં પણ બે કારણ દર્શાવ્યા, તો એમાં જે પ્રકૃતિ અને પ્રદેશ બંધ છે એમાં જો સ્થિતિ બંધ ન હોય, અનુભાગ બંધ ન હોય અને માત્ર પ્રદેશ અને પ્રકૃતિ બંધ હોય તો એનું કાંઈ મહત્વ રહેતું નથી. એટલે નિમિત્તમાં પણ જે મૂળ કારણ અથવા તો જે મોટું કારણ કહેવું હોય તો એ જીવના રાગ દ્વેષ છે, એને જ કહી શકાય કે જેને કારણે એને સ્થિતિ બંધ અને અનુભાગ એટલે કે ફળ દેવાની શક્તિ એવો બંધ પડે છે. એટલે આ યોગ છે એ નિમિત્ત કારણ ખરું, પરંતુ એ બહિરંગ નિમિત્ત કારણ કહ્યું અને જીવના રાગ દ્વેષ આદિ જે અશુદ્ધ ઉપયોગ એને અંતરંગ નિમિત્ત કારણ કહેવામાં આવ્યું. આગળ કહે છે, ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રતિ રાગ દ્વેષ મોહ તે અંતરંગ કારણ છે, પર વસ્તુ અનુકૂળ કે પ્રતિકૂળ નથી. પણ આ અનુકૂળ છે અને આ પ્રતિકૂળ છે
એવો મોહ રાગ દ્વેષ તે ભાવબંધ છે અને તે અંતરંગ કારણ છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ લઈએ. ગુરુદેવ કહે છે કે નિયમસારમાં કહ્યું કે સમ્યક દર્શન થવામાં જીન સૂત્ર તો બહિરંગ કારણ છે. સમ્યક દર્શન જીવને થાય છે, સમ્યક શ્રદ્ધાન જીવને થાય છે, તો જીવના એ પરિણામ થવામાં જીન સૂત્ર છે એ તો ઉદગળનો સ્કંદ છે. એટલે જીન સૂત્ર જે છે એ વાણી રૂપે હોય કે પછી એ જીન સૂત્રો શાસ્ત્ર રૂપે હોય, પણ છેવટે તો એ બધું પૂતગળ છે. તો એ પૂતગળ ખરેખર જીવનું કાંઈ કરે એમ તો બનતું નથી, છતાં જેવું જીન સૂત્ર છે, જેવી જીન સૂત્રમાં જે રીતે વાત છે, એવું જ આ જીવને શ્રદ્ધાન થાય છે, સમ્યક શ્રદ્ધાન થાય છે. એટલે જીવના સમ્યક શ્રદ્ધાનમાં, સમ્યક દર્શનમાં જીન સૂત્ર નિમિત્ત કારણ છે, એની આ વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે નિયમસારમાં કહ્યું છે કે સમ્યક દર્શન થવામાં જીન સૂત્ર તો બહિરંગ કારણ છે અને જ્ઞાની પુરુષ તે અંતરંગ કારણ છે. ત્યાં સમ્યક દર્શન થવામાં ખરેખર અંતરંગ અથવા ઉપાદાન કારણ તો શિષ્યનો આત્મા જ છે. જે સમ્યક દર્શન પ્રગટ કરે છે એ જીવ એટલે શિષ્ય, તો શિષ્યનો આત્મા જ ખરેખર તો ઉપાદાન કારણ છે. એ પોતાના કારણે જ સમ્યક દર્શન પામે છે. એ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે તો પોતાના કારણે પામે છે, પણ એમાં નિમિત્ત તરીકે જીન સૂત્ર છે અને સામે રહેલા ગુરુ જ્ઞાની પુરુષ છે, એમની વાણી છે. એ કહે છે કે અંતરંગ ઉપાદાન કારણ તો પોતે જ છે અને વાણી તથા જ્ઞાની પુરુષ એ બંને બાહ્ય નિમિત્ત કારણ છે. જ્ઞાની પુરુષ છે એટલે કે એના ગુરુ છે, અથવા તો કોઈ પણ બીજા જ્ઞાની મહાત્મા પુરુષ હોય જેમની વાણી સાંભળવાનો એને એક વખત યોગ થયો હોય અને એ સમ્યક દર્શન પ્રગટ કરે, તો એવા જ્ઞાની પુરુષ અને એમની વાણી એ બંને બાહ્ય નિમિત્ત કારણ છે. એટલે કહે છે કે ઉપાદાન કારણ તો જે સમ્યક દર્શન પ્રગટ કરે છે એનું પોતાનું છે, એ શિષ્ય છે કે સાધક છે એનું પોતાનું જ છે, અને વાણી તથા જ્ઞાની પુરુષ બંને બાહ્ય નિમિત્ત કારણ છે. છતાં બે નિમિત્ત કારણોમાં પણ ફેર બતાવવો છે, આંતરો બતાવવો છે, તો એમ કહેવાય કે જ્ઞાની પુરુષ જે છે એ નિમિત્ત કારણમાં પણ મુખ્ય છે, એટલે એને નિમિત્તપણાનું વજન આપવા માટે જ્ઞાની પુરુષને અંતરંગ નિમિત્ત કારણ કહેવાય અને સૂત્ર વાણી એને બાહ્ય નિમિત્ત કારણ કહેવાય. જ્ઞાની પુરુષને અંતરંગ નિમિત્ત કારણ કહેવું અને વાણીને બાહ્ય નિમિત્ત કારણ કહેવું એવું ત્યાં પણ કહી શકાય છે. જેમ આપણે દ્રવ્ય કર્મણે વિશે લીધું કે બે નિમિત્ત કારણ છે, યોગ છે, જીવનો યોગ છે તે બાહ્ય નિમિત્ત કારણ છે અથવા બહિરંગ નિમિત્ત કારણ છે, અને જીવના ભાવ રાગ દ્વેષના પરિણામ દ્રવ્ય કર્મ બંધાવવામાં અંતરંગ નિમિત્ત કારણ છે, તેવી રીતે અહીંયા વાત લીધી. હવે અહીંયા એ વાતને ફરીથી ગુરુદેવ સમજાવે છે. આ નિયમસારની વાત જે સમજાવી એ ઉદાહરણ તરીકે સમજાવી, પણ એ ખરેખર એ મહત્વની વાત છે કે જીવને જ્યારે સમ્યક દર્શન થાય છે તો એમાં શું નિમિત્ત કારણ છે અને શું ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણ એક કરતા વધારે હોય, પણ ઉપાદાન કારણ તો એક જ હોય છે. અને અહીંયા 180માં પાના પર એ ઉપરથી કહે છે કે તેવી રીતે અહીં પણ કર્મના પરમાણુઓ બંધાય છે, તેમાં અંતરંગ કારણ તો તે પરમાણુ પોતે જ છે. અંતરંગ કારણ એટલે ઉપાદાન કારણ તો પરમાણુ પોતે જ છે, અને નિમિત્ત કારણનો વિચાર કરીએ તો બે પ્રકારના નિમિત્ત કારણ છે. એટલે ઉપાદાન કારણ જે છે એ જ મૂળ કારણ છે, અને એ મૂળ કારણને લીધે જ એટલે ઉપાદાન કારણને લીધે જ કર્મ બંધાય છે.
બાહ્ય કારણને લીધે પરમાણુ બંધાતા નથી, એટલે કે નિમિત્ત કારણને લીધે કંઈક પરમાણુ બંધાય છે એમ નથી, પણ તેમાં બે નિમિત્તો હોય છે એટલું બતાવવું છે. નિમિત્ત કારણ એટલે જીવના રાગદ્વેષના ભાવ અને જીવના આત્મપ્રદેશોનું કંપન એવો યોગ, એ બે કારણ મૂળ કારણ નથી. આ વાત બહુ ઓછા લોકોને બેસે છે. બધાને એમ જ છે કે જીવના રાગદ્વેષ થયા માટે કર્મ બંધાયા, આ જ વાત લઈને બેઠા છે, એક જ વાત લઈને બધા બેસી ગયા છે. પ્રભુ, જો એમ તું માનીશ કે જીવ એના રાગદ્વેષ દ્વારા જડ કર્મને બાંધે છે તો દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણામની સ્વતંત્રતા રહેશે નહીં, અને એમાં તો તું સિદ્ધાંતને પણ સમજ્યો નથી એવું મિથ્યાત્વ દેખાશે. એટલે એ વાત છે જ નહીં. વ્યવહારથી એવું કહેવામાં આવે કે જીવ કર્મ બાંધે છે, પણ ખરેખર જીવ કર્મ બાંધી શકે નહીં, જળ કર્મ બાંધી શકે નહીં, દ્રવ્ય કર્મ જીવ બાંધી શકે નહીં. એ બંધાય છે એમાં જીવના રાગદ્વેષના ભાવ નિમિત્ત કારણ છે, પણ જીવ પોતે એને બાંધે છે એમ બિલકુલ નથી. જ્યારે આ સમજ બરાબર આવી જાય ત્યારે બધું બરાબર વ્યવસ્થિત સમજાઈ જાય છે, અને એને એમ થઈ જાય છે કે આ કર્મ મારું કાંઈ બગાડતા નથી, કર્મ કર્મમાં રહ્યા. જો કર્મ સ્વતંત્ર રીતે બંધાય છે તો એના ઉદય પણ સ્વતંત્ર રીતે જ આવતા હોવા જોઈએ, અને એના ઉદય સ્વતંત્ર રીતે આવે છે તો એમાં જીવને કાંઈ એ સ્પર્શતા ન હોવા જોઈએ. એટલે ખરેખર કર્મના ઉદય જીવને સ્પર્શતા નથી એ વાત પણ એમાંથી નીકળે છે. પણ કોને કોને કે જે એમ માને છે કે જળ કર્મ અને જીવ બંને તદ્દન ભિન્ન છે, બંને સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરે છે, અને જીવ જળ કર્મને બાંધતો નથી, જીવના રાગદ્વેષના ભાવ એ એમાં નિમિત્ત કારણ છે, જીવનો યોગ એમાં નિમિત્ત કારણ છે, પણ જળ કર્મનું ઉપાદાન કારણ તો પૂતગળ પોતે જ છે. અને જળ કર્મનું ઉપાદાન કારણ જો પૂતગળ પોતે હોય, એટલે કે પૂતગળ પોતે કર્મરૂપે બંધાતું હોય, તો એના ઉદય આવે એમાં પણ બીજું કોઈ કાંઈ કરે નહીં, એ પણ એ પોતે જ પોતાની રીતે ઉદય ભાવે થાય, એટલે કે એ જળ કર્મની પર્યાય એવી થાય, એટલે કર્મના ઉદય આવે. એવી જ રીતે એનું ખરી જવું પણ એના કારણે જ થાય. એટલે જળ કર્મનો ઉદય, જળ કર્મનું ખરી જવું, જળ કર્મનું બંધાવવું, આ બધું સ્વતંત્ર રીતે થાય છે, એટલે જીવને એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. જીવ કર્મના ઉદય સાથે પોતે જાતે જોડાય છે, જીવને કોઈ દબાણ કરતું નથી, છતાં પણ જીવ જાતે પોતે કર્મના ઉદય સાથે જોડાય છે, અને કર્મના ઉદય સાથે જોડાય છે, એની સાથે એકત્વ મમત્વ કરે છે, અને એમ દુઃખી થાય છે. પણ એને જો એટલી સાચી સમજ આવી જાય કે આ કર્મ બંધાયા, પૂર્વે જે ભાવ કર્યા એના નિમિત્તે બંધાયા, એ કાર્ય જે કર્મનું થવારૂપ હતું તે જ થયું છે, કર્મનું એ વખતે એમ પરિણમવું એ જ હતું, માટે એમ જ થયું છે, એથી કાંઈ મારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં ફેર પડતો નથી, મને એ વખતે રાગદ્વેષના ભાવ થયા તો એ પર્યાય થઈ ગઈ, એ પર્યાય થઈ ગઈ, તેથી પણ મને કાંઈ ફેર પડતો નથી, મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ તો એવું ને એવું જ રહ્યું છે. કર્મના ઉદય આવશે તો એથી પણ મને કાંઈ ફેર પડતો નથી, એ વખતે પણ મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ તો એવું ને એવું જ રહેવાનું છે. હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છું. કર્મ બંધાય, એના ઉદય આવે અને એ પાછા ખરી જાય, એ બધું ચાલ્યા કરે, હું એનાથી જુદો પરિણમી રહ્યો છું. હું મારા ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું લક્ષ કરી અને સ્વભાવ ભાવે પરિણમી શકું એવો સક્ષમ છું. કર્મના ઉદય આવ્યા હોય એ વખતે પણ હું મારા સ્વભાવ ભાવે થઈ સમ્યક દર્શન પ્રગટ કરી અને મારા સ્વભાવ ભાવે લીનતાનો પુરુષાર્થ કરી શકું એવો સક્ષમ છું. આ વાત આમાંથી નીકળે છે. પ્રયોજનભૂત વાત તો આ છે. કર્મની સ્વતંત્રતા અને જીવની સ્વતંત્રતા દ્વારા એમાંથી આ મૂળ વાતને આપણે પકડવાની છે. એટલે વારંવાર ગુરુદેવ એ વાતને સમજાવી રહ્યા છે.
કે છે કે બાહ્ય કારણને લીધે પરમાણુ બંધાતા નથી, જળ કર્મો બાહ્ય કારણ નિમિત્ત કારણને લીધે બંધાતા નથી, પણ છતાં જે નિમિત્ત કારણ છે એને આપણે જાણવા જોઈએ તો એમાં બે નિમિત્ત હોય છે, જીવના મોહ રાગ દ્વેષ અને જીવનો યોગ, એમ બંને નિમિત્ત છે. હવે એક મહત્વની વાત છે કે બંને નિમિત્તો જે છે તે એકી સાથે છે, બંને ખરેખર તો એક સાથે છે, કોઈ વારાફરતી નથી. પહેલા યોગ હોય અને પછી જીવના મોહ રાગ દ્વેષ હોય, કે જીવનો મોહ રાગ દ્વેષ પહેલા હોય અને પછી યોગ હોય, એમ નથી. બંને એકી સાથે છે, કેમ કે જીવને જ્યારે આત્મપ્રદેશનું કંપન થાય છે તો એ વખતે એને મોહ રાગ દ્વેષના એવા પરિણામ હોય છે, એ જ વખતે એને યોગ છે. જીવ વિભાવ ભાવે થાય છે ત્યારે એને યોગ છે, એટલે કે આત્મપ્રદેશોનું કંપન છે. જીવ કાંઈ સ્વભાવ ભાવે છે ત્યારે એને આત્મપ્રદેશોનું કંપન હોતું નથી. શાંતિથી વિચાર કરવા જેવો છે, યોગ ક્યારે હોય, જીવને યોગ ક્યારે હોય, આત્મપ્રદેશોનું પરિસ્પંદન કંપન ક્યારે હોય, આત્મપ્રદેશોનું પરિસ્પંદન બીજું કોઈ કરાવે ના, એમ તો નથી. જીવને આત્મપ્રદેશોનું પરિસ્પંદન કંપન થવાનું કારણ શું, શા માટે થાય છે અને ક્યારે થાય છે, એ સંબંધી ખૂબ વિચાર કરવા જેવો છે. મારા આત્મપ્રદેશોનું કંપન થાય છે એ જ ખરેખર મને દુઃખનું કારણ છે, એટલે જ્યારે હું વિભાવ ભાવે થઉં છું ત્યારે આત્મપ્રદેશોનું કંપન એ જ વખતે થાય છે. આ જીવ સ્વભાવ ભાવે શોભે છે, આ જીવ સ્વભાવ ભાવે પોતાના સ્વભાવ ભાવે એટલે પોતાના અનંત ગુણોના પરિણમનને અનુસરીને રહ્યો છે, તો એ સ્વભાવ ભાવે છે. અને આમ સ્વભાવ ભાવે છે તો એમાં એને શાંતિ આનંદ સુખનો અનુભવ થાય છે, કેમ કે અનંત ગુણોનું એવું પરિણમન છે. પણ એનું લક્ષ છોડે છે, એનું લક્ષ છોડે છે અને વિભાવ ભાવે થાય છે, એટલે શાંતિ ચાલી જાય છે, આત્મપ્રદેશોનું કંપન થાય છે, એટલે યોગ થાય છે. એટલે જીવનો યોગ અને જીવના વિભાવ ભાવ એ બંને સાથે જ હોય છે. યોગ પહેલા થાય કે પહેલા રાગદ્વેષના પરિણામ થાય એમ નથી. જ્યારે મોહ રાગદ્વેષના પરિણામ થાય છે એ વખતે જીવને એ યોગ હોય છે, એટલે આત્મપ્રદેશોનું કંપન હોય જ છે. અને આ બંને વસ્તુ એકી સાથે છે, એ બંને જળ કર્મ બંધાવવામાં નિમિત્ત કારણ છે. તો બંને એકી સાથે છે, છતાં બંને નિમિત્ત કારણમાં ફેર બતાવવા અને જીવના મોહ રાગ દ્વેષના નિમિત્તપણાનું વજન દેવા તેને અંતરંગ કારણ કહ્યું. બંને સાથે છે છતાં મોહ રાગ દ્વેષ છે એ નિમિત્ત કેવું છે, તો કે એ સ્થિતિબંધ અને અનુભાગબંધનું નિમિત્ત છે, એટલે એનું વજન વધારે છે. કેમ કે સ્થિતિ અને અનુભાગ વિના કર્મનું કાંઈ મહત્વ નથી, એટલે એનું નિમિત્ત પણ છે, એનું વજન બતાવવા, એ મહત્વનું નિમિત્ત છે એમ બતાવવા માટે એ નિમિત્તને, એટલે કે જીવના રાગ દ્વેષ મોહના પરિણામ છે એવા નિમિત્તને અંતરંગ નિમિત્ત કારણ કહ્યું અને જીવના યોગને બહિરંગ નિમિત્ત કારણ કહ્યું છે. બંને છે તો નિમિત્ત કારણ જ, ઉપાદાન કારણ તો બેમાંથી એક પણ નથી. ઉપાદાન કારણ શું છે? ઉપાદાન કારણ તો પરમાણુ પોતે છે, પરમાણુ દ્રવ્ય પોતે જ ઉપાદાન કારણ છે, એ કર્મરૂપ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આગળ કહે છે કે કેવળીને યોગ હોવા છતાં ભાવ મોક્ષ છે. કેવળી ભગવાનને યોગ છે, યોગમાં મન વાણી અને કાયા નિમિત્ત છે, પણ યોગનું મૂળ કારણ તો શું છે? યોગનું મૂળ કારણ તો જીવનું પોતાનું ઉપાદાન છે. જ્યારે એનું રાગ દ્વેષ ભાવ રૂપે પરિણમવું થાય છે એટલે એનું ઉપાદાન અશુદ્ધ છે, ત્યારે એને યોગ છે. અને એવો યોગ થવામાં એને મન વાણી કાયા નિમિત્ત હોય છે. એટલે કેવળી ભગવાનને તેરમા ગુણસ્થાનની દશામાં પણ હજી યોગ છે, યોગ છે, છતાં ભાવ મોક્ષની દશા છે. કેમ? કેમ કે તેમને ઈષ્ટ અનિષ્ટ પદાર્થોના નિમિત્તે મોહ રાગ દ્વેષ થતા નથી. તેમને ઈષ્ટ અનિષ્ટ પદાર્થોના નિમિત્તે મોહ રાગ દ્વેષ થતા નથી. તે પદાર્થો જ્ઞાનનું જ્ઞેય છે, એ બધા પદાર્થો એમના જ્ઞાનનું જ્ઞેય છે.
એમને મોહ રાગ દ્વેષ થતા નથી તે પદાર્થો જ્ઞાનનું જ્ઞેય છે. કેવળી ભગવાનને વિહાર થાય છે, વિહાર થાય છે એમ કહેવાય છે. વિહાર પોતે કઈ ઈચ્છાપૂર્વક કરે છે એમ નથી, થાય છે અને એને જાણે છે. તો શરીર સાથેનો હજી યોગ એમને છે અને આ યોગ જે છે એ એમને આત્મપ્રદેશોનું પરિસ્પંદન થવાનું કારણ એટલે યોગનું કારણ થાય છે. પણ આ યોગની સાથે એમને મોહ રાગ દ્વેષના પરિણામ થતા નથી એટલે એમને કર્મનો પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય પણ એમાં એમાં સ્થિતિ અને અનુભાગ નથી એટલે એવા કર્મનું કાંઈ મહત્વ રહેતું નથી. એટલે આપણે એમ કહીએ છીએ કે કેવળી ભગવાનને એક સમયનું સાતાવેદની બંધાય, બીજા સમયે એ ભોગવાઈ જાય, છૂટી જાય એમ આપણે એટલા માટે કહીએ છીએ. એ વાત જ અહીંયા ગુરુદેવે લીધી છે. ગુરુદેવ કહે છે કે કેવળીને યોગ હોવા છતાં ભાવ મોક્ષ છે, તેમને આનંદની દશા છે, તેમને ઈષ્ટ અનિષ્ટ પદાર્થોના નિમિત્તે મોહ રાગ દ્વેષ થતા નથી અને તે પદાર્થો જ્ઞાનનું જ્ઞેય છે. એટલે કે જગતના પદાર્થો જેને આપણે ઈષ્ટ અને અનિષ્ટ માનીએ છીએ એ બધા એમના જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાનનું જ્ઞેય છે માટે કઈ એના પ્રત્યે રાગ દ્વેષ થાય એવો કોઈ નિયમ નથી. કેવળી ભગવાનને બધું જાણે છે છતાંય કોઈ પ્રત્યે રાગ નથી થતો અને આપણે બે ચાર પાંચ વસ્તુને જાણીએ છતાંય આપણે રાગ કે દ્વેષમાં કેમ ખેંચાઈ જઈએ છીએ આ પણ એક ચિંતનનો વિષય છે. કેવળી ભગવાન જગત આખાના બધા પદાર્થોને જાણે છે, જાણવાથી કંઈ એમને રાગ દ્વેષના પરિણામ થતા નથી કે કર્મ બંધ થતો નથી. પણ આપણને બે પાંચ વસ્તુ જાણીએ છીએ છતાંય આપણને કેમ રાગ દ્વેષના પરિણામ થાય છે અને એના નિમિત્તે કર્મ બંધ કેમ થાય છે આ એક ચિંતનનો વિષય છે. જાણવું એ કાંઈ બંધનું કારણ નથી. જીવ જાણે કેમ કે જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે. જ્ઞેય માત્રને જીવ જાણે કેમ જાણે કેમ કે જ્ઞાનનો એવો સ્વભાવ છે, સ્વ પર પ્રકાશક સ્વભાવ છે એટલે પરને એ પ્રકાશે છે તો પર જ્ઞેયો પણ એમાં જણાય. તો પર જ્ઞેયો જણાય એથી કાંઈ દોષ આવે છે? ના, એમ તો નથી. પર જ્ઞેયોને જાણવાથી જીવને કોઈ દોષ આવતો નથી. પર દ્રવ્યને જાણવાથી જીવને દોષ આવતો હોય તો કેવળી ભગવાન તો જગત આખાના બધા પદાર્થોને જાણે છે તો એમને તો દોષ આવવો જોઈએ, કેટલાય કર્મ બંધાવવા જોઈએ, પણ એમ નથી. એમના જ્ઞાનનું એ જ્ઞેય છે પણ એમને કોઈ કર્મ બંધાતા નથી. એટલે જાણવાથી કર્મ બંધાતા નથી. જગત આખાને આપણે જાણીએ, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહીએ તો એથી કાંઈ કર્મ બંધાતા નથી. આ મૂળ વાત છે. એટલે કહે છે કે અનિષ્ટ કે ઈષ્ટ પદાર્થોના નિમિત્તે મોહ રાગ દ્વેષ થતા નથી. કોને થતા નથી? કેવળી ભગવાનને થતા નથી. અને જે સાધક જીવ છે એની સમ્યક દ્રષ્ટિ થઈ છે, સાચી માન્યતા થઈ છે, સાચું શ્રદ્ધાન થયું છે એને પણ એમ જ છે. પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ ચાલી જાય છે અને એના નિમિત્તે ખરેખર રાગ દ્વેષ મોહ થતા નથી. જ્ઞાનીને જેટલા પરિણામ આ રાગ દ્વેષના થાય છે એ બધા એને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે એટલે એને એ પ્રમાદ છે એ એનું મૂળ કારણ છે. હજી કસાય થાય એવા હજી કર્મોની પ્રકૃતિઓ પડી છે એ ઉદયમાં આવે છે એ બધી વાત બરાબર છે, પણ છતાં મૂળ કારણ શું છે? સમ્યક દ્રષ્ટિને સમ્યક તો થયા પછીથી જે કર્મ બંધ થાય છે, વિભાવ થાય છે, આ બધાનું મૂળ કારણ તો એનો પોતાનો અપરાધ છે કે એ પોતાને જાણવા છતાં સ્વભાવ ભાવે રહેતો નથી. એટલે કે એટલી પોતાના પુરુષાર્થની નબળાઈ છે. રહેવા ઈચ્છે છે છતાં રહેતો નથી, બહાર આવે છે એટલે કર્મ બંધ થાય છે, વિભાવ ભાવ રૂપે પ્રણમન થાય છે, આવી વાત છે. તો અહીંયા કહે છે કે દ્રવ્ય કર્મનું ખરેખર નિમિત્ત કારણ તો મોહ રાગ દ્વેષ છે, તેથી તેને અંતરંગ નિમિત્ત કારણ કહ્યું અને યોગને બાહ્ય નિમિત્ત કારણ કહ્યું છે. હવે આગળ કહે છે કે ચારે ગતિ દુઃખનું નિધાન છે. ચારે ગતિ દુઃખનું નિધાન છે. સુખ શેઠાઈમાં, સ્વર્ગમાં, જુગલિયામાં,
મહાવિદેયમાં નથી, સુખ શેઠાઈમાં નથી. આ તો બધી પર્યાય છે. શેઠ થયો છે મનુષ્યની પર્યાય છે, સ્વર્ગમાં દેવ થયો છે તો એમાં પણ નથી, જુગલિયામાં જન્મ્યો છે તો પણ એમાં સુખ નથી, મહાવિદેય ક્ષેત્રમાં જન્મ્યો છે તો પણ સુખ નથી. મનુષ્ય થયો હોય, દેવ થયો હોય કે તિર્યન થયો હોય, ક્યાંય પણ હોય, એ બધા એને ખરેખર સુખ કે દુઃખના કારણ નથી. જ્યારે ગતિ છે, એ ગતિ એ દુઃખનું નિધાન છે. પણ એ ગતિને કારણે એને દુઃખ થાય કે સુખ થાય એમ નથી. ગતિ તો થઈ ગઈ, હવે એ ગતિ સાથેનું જે એકત્વ છે એ એને દુઃખનું કારણ છે. મિથ્યા દ્રષ્ટિને ગતિ સાથે એકત્વ છે, મનુષ્યની ગતિ છે તો પણ મનુષ્ય ગતિ સાથે એકત્વ છે, દેવ ગતિ છે તો એની સાથે એકત્વ છે. એટલે જે ગતિ છે અને વર્તમાન પર્યાય છે એની સાથેનું એકત્વ છે એને દુઃખનું કારણ છે. એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે ચારે ગતિ દુઃખનું નિધાન છે અને સુખ કોઈ ગતિમાં નથી, સુખ કોઈ પર્યાયમાં નથી, સુખ શેઠાઈમાં નથી. એટલે કે સારો મનુષ્ય થયો હોય, સંપન્ન મનુષ્ય હોય તો પણ એને સુખ એને કારણે નથી, સ્વર્ગમાં દેવ થયો એને કારણે નથી, જુગલિયામાં જન્મ્યો એને કારણે નથી, કે મહાવિદેય ક્ષેત્રમાં જન્મ થયો હોય તો પણ એ સુખનું કારણ થતું નથી. અજ્ઞાની જીવ પરમારુચિ કરી દુઃખી થઈ રહ્યો છે. જે ગતિમાં છે એ ગતિમાં પણ એ જીવ પોતાની જે શરીર સાથેની અવસ્થા છે એને પોતાનું સ્વરૂપ માને છે, સમજે છે. એટલે જે શરીર સૌથી નજીક છે એનાથી જુદું પર છે તો એમાં એકત્વ મમત્વ કરી અને દુઃખ પામે છે. એવી જ રીતે જે ગતિમાં ગયો છે એ ગતિમાં એને એના કર્મના ઉદય અનુસાર જે પદાર્થો વગેરે પ્રાપ્ત થાય છે તો એમાં એ રુચિ કરી અને દુઃખી થઈ રહ્યો છે. શરીરમાં શ્વાસ ચાલે, ધબકારા ચાલે, એ બધા જડ છે. ઘણાને હજી આ વાત બેસતી નથી. શરીરમાં ધબકારા ચાલે છે એટલે શરીર ચેતન, અને હૃદય બંધ પડી જાય એટલે શરીર અચેતન. શરીરમાં હજી પલ્સ ચાલતી હોય, શ્વાસ ચાલતા હોય ત્યાં સુધી શરીર ચેતન, અને પછી એ બંધ પડે એટલે શરીર અચેતન. કેમ કે મેડિકલમાં એ રીતે જોવામાં આવે છે ને કે આ જીવે છે કે મૃત્યુ પામ્યો છે. ભાઈ, શરીર તો ત્રિકાળ ત્રણેય કાળે એ અચેતન જડ જ રહ્યું છે. કોઈ પણ શરીર હોય, તું જેટલા શરીર સાથે ગયો એ દરેક શરીર જળ છે, એ પૂતગળ પરમાણુનો સ્કંધ જ છે. એના હલનચલન થાય એટલે એમાં કઈ ચેતના આવી જાય છે? ચેતના તો પ્રભુ તારામાં છે. ચેતના તારામાં છે, એ ચેતના જળમાં વ્યાપે નહીં. કેટલાકને હજી એમ છે કે જ્યાં સુધી શરીર સાથે જીવ છે ત્યાં સુધી જીવની ચેતના શરીરમાં વ્યાપે છે. અરે ભાઈ, તું શું બોલે છે? તને કાંઈ ભાન છે? તું ચેતન અને આ શરીર જળ, તો ચેતનના ગુણો જળમાં વ્યાપે? ત્યારે જરાક વિચાર તો કરો, ચેતનના ગુણ જળમાં ક્યારે પહોંચે નહીં, જળના ગુણ ચેતનમાં જાય નહીં. ચેતન ત્રણેય કાળે ચેતન રહે, જળ ત્રણેય કાળે જળ જ રહે. શરીર સાથે રહે એટલે ચેતના કાંઈ શરીરમાં વ્યાપે એમ તો હોતું નથી. શરીરમાં શ્વાસ ચાલે, ધબકારા ચાલે તો શું થઈ ગયું? એટલે કાંઈ શરીર ચેતન થઈ જાય છે? ના. અને આત્મા એની એવી અવસ્થા ચેતન કરી શકે છે? ના. એ બધા જળ છે. શરીર મન વાણી બધું જળ છે. શ્વાસ ચાલે છે તો પણ એ જળ છે. એને દ્રવ્ય પ્રાણ કયા છે, પણ એ બધા દ્રવ્ય પ્રાણ તો જળ છે, એ આત્માના નથી. આત્માને દ્રવ્ય પ્રાણથી જીવન નથી. જીવત્વ શક્તિથી આત્મા જીવે છે, કાંઈ જળ પ્રાણોથી જીવતો નથી. આ વાત પણ આપણે જાણીએ છીએ. તો શરીરમાં શ્વાસ ચાલે, ધબકારા ચાલે, એ બધા જળ છે પ્રભુ. આત્મા તેની અવસ્થા કરી શકતો નથી, છતાં અજ્ઞાની જીવ એને પોતાના માની, એ મારા છે એમ માની ઊંધા ભાવ કરે છે અને દુઃખી થાય છે. જીવ ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં મોહ રાગ દ્વેષ કરે છે, અને એ મોહ રાગ દ્વેષના જીવના જે પરિણામ છે એ જળ કર્મ બંધમાં અંતરંગ નિમિત્ત કારણ છે. અને એવા જ્યારે પરિણામ થાય છે તો એ વખતે જીવને આત્મપ્રદેશનું કંપન છે એવો જે યોગ છે
એ જડ કર્મના બંધનમાં બહિરંગ નિમિત્ત કારણ છે. ભાવાર્થમાં કહે છે કે જીવના પ્રદેશોમાં કર્મનું આવવું યોગ દ્વારા થાય છે. પ્રદેશોમાં આવવું એટલે જીવના પોતાના પ્રદેશમાં નહીં, પણ જીવની નજીકમાં જે કર્મસ્કંધ છે એ કર્મસ્કંધની અંદર નવા કર્મ રજકણો આવે છે. એટલે જીવના પ્રદેશની સમીપમાં, જીવના પ્રદેશોમાં કર્મનું આવવું યોગ દ્વારા થાય છે. એટલે કે યોગને કારણે આત્માના પ્રદેશનું પરિસ્પંદન, એને કારણે નવા કર્મ રજકણો જે આવે છે, નવી જુદી પ્રકૃતિના કર્મ રજકણો આવે છે, અથવા તો પહેલા જે બાંધ્યા છે એવી જ કર્મની પ્રકૃતિના રજકણો પણ આવે છે, તો એ બધું એની સમીપમાં. પરમાણુના કારણે આવે છે એમાં યોગ તો નિમિત્ત છે. પરમાણુ પોતે પોતાનું કાર્ય કરે છે અને ત્યાં આવે છે તો એમાં યોગ તો નિમિત્ત છે. પૂર્વે બંધાયેલા કર્મોનું નિમિત્ત પામીને આત્માના પ્રદેશોનું કંપન થાય છે. જો પૂર્વે બંધાયેલા કર્મો એ જડ કર્મો, એના ઉદય આવ્યા છે, એની સ્થિતિ છે, ઉદય આવ્યો છે, તો એનું નિમિત્ત પામી અને આત્માના પ્રદેશોનું કંપન થાય, એ નિમિત્ત કારણ. આત્માના પ્રદેશોનું કંપન પૂર્વે બાંધેલા કર્મો કરાવતા નથી. પૂર્વે બાંધેલા કર્મને કારણે સંયોગો સર્જાય, શરીર વગેરે પ્રાપ્ત થાય, આ બધું હોય, પણ તે છતાં આત્માના પ્રદેશોનું એ કાંઈ કંપન કરાવે એમ નથી. પણ જીવ પોતે જ એવા કર્મોના ઉદયનું નિમિત્ત પામીને રાગ દ્વેષના ભાવે થાય છે, એકત્વ મમત્વના ભાવે થાય છે, અને એને પોતાને આત્મપ્રદેશોનું કંપન થાય છે, નિમિત્ત કંપન કરાવતું નથી. આત્માની યોગ્યતાના કારણે કંપન થાય છે. જે વખતે જીવની એવી યોગ્યતા છે એટલે એવું પરિસ્પંદન થાય છે અને તેમાં જૂના કર્મ નિમિત્ત છે. અને હવે આ પરિસ્પંદન થયું, આ યોગ થયો છે, તો નવા કર્મ રચકણો આવે છે. એટલે નવા કર્મ રચકણો આવે એટલે નવો કર્મ બંધ થાય છે. તો એ નવા કર્મ રચકણો આવે છે એ પણ પોતે પોતાના કારણે આવ્યા છે અને એમાં જીવના પ્રદેશોમાં બંધ રૂપ રહ્યા છે, તો એને બંધ કહે છે. અને આ બંધ મોહનીય કર્મ સંયુક્ત જીવના અશુદ્ધ ઉપયોગ વિના હોતો નથી. આવો જે બંધ થાય છે એ બંધ થવામાં, એટલે કે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થાય ત્યારે જ ખરેખરો બંધ થયો કહેવાય. માત્ર પ્રકૃતિ અને પ્રદેશ બંધ છે એને તો ગ્રહણ કહેવામાં આવ્યું છે. એટલે જ્યારે સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે ત્યારે ખરેખરો બંધ થાય છે. તો એવો બંધ જે થાય છે એમાં જીવના મોહ કર્મ ના ઉદયના નિમિત્તે જે શુભાશુભ ભાવ, રાગ દ્વેષના ભાવ થયા છે એ નિમિત્ત કારણ છે. તો કહે છે કે આ બંધ મોહનીય કર્મ સંયુક્ત જીવના અશુદ્ધ ઉપયોગ વિના હોતો નથી. મોહનીય કર્મ સંયુક્ત એટલે જેને મોહનીય કર્મ નો ઉદય આવ્યો છે, એવો જીવ જેને મોહનીય કર્મ અત્યારે સત્તામાં પડ્યું છે, એનો ઉદય વર્તે છે, તો એવા મોહનીય કર્મ સંયુક્ત જીવ. હવે મોહનીય કર્મનો ફરીથી વિચાર કરીએ તો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય જાય, સમ્યક દર્શન થયું હોય, પણ હજી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ પડી હોય, એના ઉદય વર્તતા હોય, એટલે પણ એને હજી કર્મના બંધ થાય. એટલે જીવને મિથ્યાત્વ જાય તે છતાં પણ કર્મના બંધ તો થાય છે. તો કહે છે કે મોહનીય કર્મ સંયુક્ત જીવના અશુદ્ધ ઉપયોગ વિના હોતો નથી. શું આ બંધ અશુદ્ધ ઉપયોગ? મોહનીય કર્મ સંયુક્ત છે એક વાત એ લીધી, અને સાથે એનો ઉપયોગ અશુદ્ધ છે. મોહનીય કર્મ છે, મોહનીય કર્મના ઉદયો વર્તે છે, પણ એટલા માત્રથી કામ નથી થતું. કેમ કે કર્મના ઉદય તો કર્મમાં રહ્યા, જીવ કર્મથી જુદો છે. મોહનીય કર્મનો ઉદય, દર્શન મોહનીય કે ચારિત્ર મોહનીય કર્મના ઉદય, એ બધું તો ત્યાં રહ્યું, પણ
એની સાથે જીવને શું છે? તો કે જીવનો ઉપયોગ અશુદ્ધ છે અને એ પોતે એવા રાગદ્વેષના ભાવે થાય છે. એટલે સાથે મૂળ વાત આ છે કે મોહનીય કર્મ સંયુક્ત જીવના અશુદ્ધ ઉપયોગ વિના આ બંધ હોતો નથી. જીવના મલિન પરિણામ વિના બંધ હોઈ શકે નહીં. જીવના મલિન પરિણામ વિના બંધ હોઈ શકે નહીં. જો કે યોગ દ્વારા બંધ થાય છે તો પણ સ્થિતિ અનુભાગ વિના નવા કર્મો નામ માત્ર ગ્રહણ થાય છે. એટલે સ્થિતિ અનુભાગ એ જ મુખ્ય નિમિત્ત કારણ છે. કેમ કે બંધ તેનું નામ છે કે જે સ્થિતિ અનુભાગ વિશેષતા સહિત છે. ચાર વિશેષતા કઈ? પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. એમાં આ બે મુખ્ય વાત છે, અનુભાગ અને સ્થિતિ. તેથી નક્કી થાય છે કે દ્રવ્ય કર્મને યોગ બહિર નિમિત્ત કારણ છે અને અંતરંગ કારણ જીવના રાગાદિક ભાવ છે. પ્રદેશ કંપન જીવનો ઉદય ભાવ છે, પણ તેને વિશેષ ભાવ નહીં ગણતા રાગ દ્વેષ મોહને ખાસ કારણ કહેલ છે. આત્મપ્રદેશનું કંપન જીવનો ઉદય ભાવ છે. એટલે કે જીવ કર્મના ઉદય સાથે જોડાય છે અને એને એવું આત્મપ્રદેશનું કંપન છે, પણ તેને વિશેષ ભાવ નથી કહ્યો. વિશેષ ભાવ તો જીવના રાગ દ્વેષ છે, કેમ કે એ સ્થિતિ અને અનુભાગ બંધનું નિમિત્ત કારણ છે. મોહના અભાવમાં યોગ ટકતો નથી, ટળી જાય છે, માટે મોહને અંતરંગ કારણ કહ્યું છે અને યોગને બહિરંગ કારણ કહેલ છે. મોહના અભાવમાં એટલે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય બંને લેવાના. 28 એ 28 પ્રકૃતિ કર્મની એનો અભાવ, એ અભાવ તો કર્મનો કર્મમાં રહ્યો, પણ અહીંયા કહેવાનો આશય એવો છે કે જીવનો જયારે એવો ભાવ છે કે જયારે એને આ મોહનીય કર્મનો ક્ષય થઈ જાય, પૂર્ણપણે ક્ષય થઈ જાય, એવી તો દશા ક્યારે થાય છે? એવી દશા તો 12મે ગુણસ્થાને થાય છે. અને એવું થાય છે, કસાય રહી દશા થઈ જાય છે, ત્યારે તો એને પછી અર્હંત દશા થાય છે, 13મા ગુણસ્થાનની દશા થાય છે. અને એવું થાય છે તો પછી એને માત્ર યોગ રહ્યો, 13મા ગુણસ્થાને યોગ રહ્યો, તો એ યોગ દ્વારા ખરેખર કર્મનો બંધ થતો નથી. એટલે કહે છે કે મોહના અભાવમાં યોગ ટકતો નથી. કહેવાનો આશય એ છે કે યોગથી જે કાંઈ કર્મની પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય એ કાંઈ રહેતું નથી, એ ટળી જાય છે, માટે મોહને અંતરંગ કારણ કહ્યું છે અને યોગને બહિરંગ નિમિત્ત કારણ કહેલ છે. તો એ રીતે આ ગાથા 148મી આ પૂરી થઈ. અહીંયા ઉદ્ગળ દ્રવ્ય અને જીવ દ્રવ્યની સ્વતંત્રતાનો ખૂબ વિચાર કરવાની જરૂર છે. એ પ્રયોજનભૂત વાત એમાં આવી અને કર્મનો બંધ કઈ રીતે થાય છે એ વાત પણ આચાર્ય ભગવાને ખૂબ વિસ્તારપૂર્વક આપણને સમજાવી. ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો. હજી થોડીક વાત કર્મ સંબંધી બાકી રહી છે, તો એ હવે પછીની ગાથામાં આવે છે અને ગુરુદેવ એમાં પણ પ્રયોજનભૂત વાત સમજાવે છે. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 149. હેદુ ચદુવિયત્પો અઠવિયપસ કારણમ વણિદમ તેસિમ પિય રાગાદિ તેસિમ ભાવેણ ભજંતિ. સંસ્કૃતમાં ગાથા છે. હેતુ ચતુર્વિકલ્પો અષ્ટવિકલ્પસ્ય કારણમ વણિતમ તેષામપિ ચ રાગાદય તેષામ ભાવે ન બદ્ધંતિ. ગુજરાતીમાં ગાથા છે. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મોતણા કારણ કયા તેનાય છે રાગાદિ જ્યાં રાગાદિ નહીં ત્યાં બંધના. 149મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ચતુર્વિકલ્પ હેતુ અષ્ટવિકલ્પસ્ય કારણમ, એટલે કે દ્રવ્ય મિથ્યાત્વ આદિ ચાર પ્રકારના હેતુઓ
આઠ પ્રકારના કર્મોના કારણ ભણિતમ કહેવામાં આવ્યા છે. ચતુર્વિકલ્પ હેતુ, ચાર પ્રકારના હેતુઓ. કયા છે ચાર પ્રકારના હેતુ? દ્રવ્યો મિથ્યાત્વ, દ્રવ્ય અસંયમ અથવા અવિરતિ, પછી દ્રવ્ય કસાય અને દ્રવ્ય યોગ. એ ચાર, દ્રવ્ય મિથ્યાત્વ આદિ એમ કહ્યું ને, એટલે એમાં ચાર આવે. એ દરેક દ્રવ્ય લેવાના છે. મિથ્યાત્વ, અવિરતિ અથવા અસંયમ, કસાય અને યોગ. એ દ્રવ્ય, એ ભાવ નહીં. એટલે અહીંયા દ્રવ્ય મિથ્યાત્વ આદિ એમ લીધું છે. એટલે એ ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારના કર્મોના કારણ કહેવામાં આવ્યા છે. એટલે ચાર પ્રકારના ઘાતી કર્મો ને ચાર પ્રકારના અઘાતી કર્મો એના કારણ એને કહેવામાં આવ્યા છે. એટલે આપણે એમ કહીએ છીએ ને કે મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ એ કર્મના કારણ છે. તો એ દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય અસંયમ અથવા તો દ્રવ્ય અવિરતિ, દ્રવ્ય કસાય અને દ્રવ્ય યોગ, એ ચારને અહીંયા કર્મબંધના કારણ કહેવામાં આવ્યા છે. અને કેટલા પ્રકારના કર્મબંધ? તો કે આઠ પ્રકારના કર્મબંધના કારણ કહેવામાં આવ્યા છે. આગળ કહે છે કે તેષામ અપી ચ, તેમને પણ રાગાદય, જીવના રાગાદી ભાવો કારણ છે. તેષામ અભાવે ન બધ્યંતે, રાગાદી ભાવોના અભાવમાં જીવો બંધાતા નથી. એટલે જીવને માટે જયારે વાત લીધી અને એમ કહ્યું કે જીવના રાગાદી ભાવો છે એ વિના એ કર્મ બંધાતા નથી. ખરેખર કર્મ બંધાય છે એ જળ કર્મ બંધાય છે, અને એના બંધાવાના કારણમાં જે વાત લીધી એમાં તો આ દ્રવ્ય મિથ્યાત્વ આદિ કારણ લીધા. પણ પછી કહે છે કે એ વાત બરાબર, દ્રવ્ય મિથ્યાત્વ આદિ ચાર હેતુઓ છે, પણ કહે છે કે તેમને પણ, એટલે જીવ આદિના રાગાદી ભાવો કારણ છે. તેમને પણ જીવના રાગાદી ભાવો કારણ છે, નિમિત્ત કારણ છે. રાગાદી ભાવોના અભાવમાં જીવો બંધાતા નથી, એટલે કે કર્મબંધ રાગાદી ભાવોના અભાવમાં થતો નથી. એટલે પાછું કોઈને એમ થાય કે રાગાદી ભાવો જ કર્મબંધનું કારણ છે, પણ છતાં દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો રાગાદી ભાવો જીવને વિશે અને જળ કર્મ બંધાય એ જળને વિશે, એ પૂદગળને વિશે. એટલે ઉપાદાન કારણ તો પૂદગળનું પોતાનું. એટલે જે અહીંયા કારણ કહેવામાં આવ્યા છે એ નિમિત્ત કારણની અપેક્ષાથી વાત કરી છે. શું કહ્યું છે કે દ્રવ્ય મિથ્યાત્વ આદિ ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારના કર્મોના કારણ કહેવામાં આવ્યા છે. તેમને પણ જીવના રાગાદી ભાવો કારણ છે, રાગાદી ભાવોના અભાવમાં જીવો બંધાતા નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં કહે છે કે આ મિથ્યાત્વ આદિ દ્રવ્ય પર્યાયોને જે ચાર કહેવામાં આવ્યા, તે દ્રવ્ય મિથ્યાત્વ આદિ ચાર જે કહેવામાં આવ્યું ને મૂળ ગાથાની અંદર, એ એટલે અહીંયા કૌંસમાં આપ્યા છે કે દ્રવ્ય મિથ્યાત્વ આદિ પૂદગળ પર્યાયોને. દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય અસંયમ, દ્રવ્ય કસાય અને દ્રવ્ય યોગ, એ ચાર. તો કહે છે કે આ મિથ્યાત્વ આદિ દ્રવ્ય પર્યાયોને પણ બંધના, એટલે બહિરંગ કારણપણાનું પ્રકાશન છે. બહિરંગ કારણપણાનું પ્રકાશન એટલે પ્રસિદ્ધ કરવું, પ્રકાશન એટલે તે સમજાવવું, તે દર્શાવવું છે. અહીંયા સમજાવવું શું છે કે જીવના ભાવ એ ખરેખરું આ બંધમાં નિમિત્ત કારણ છે. મૂળ વાત આ કરવી છે. પણ પેલી વાત બીજા શાસ્ત્રમાં જે આવી હોય ને કે મિથ્યાત્વ, અસંયમ, કસાય અને યોગ ચા, એ ચાર જે છે તે, અને કેટલીક વખત પ્રમાદને પણ સાથે લેવામાં આવે કે મિથ્યાત્વ, અસંયમ, કસાય, પ્રમાદ અને યોગ, એમ પાંચ એમ પણ લેવામાં આવ્યા હોય તો એ અન્ય શાસ્ત્રની અંદર એ જે વાત લેવામાં આવી, તો એ કર્મના કારણ છે. તો એની અહીંયા સ્પષ્ટતા કરી, એની અહીંયા આ ગાથામાં સ્પષ્ટતા કરી છે. એટલે આચાર્ય ભગવાન અહીંયા કહે છે કે
ગ્રંથાંતરમાં એટલે કે અન્ય ગ્રંથમાં અન્ય શાસ્ત્રમાં મિથ્યાત્વ, અસંયમ, કસાય અને યોગ એ ચાર પ્રકારના દ્રવ્ય હેતુઓને, દ્રવ્ય પ્રત્યયોને, આઠ પ્રકારના કર્મોના કારણ તરીકે બંધ હેતુ કયા છે. જો આ ચાર દ્રવ્ય હેતુઓ, દ્રવ્ય પ્રત્યયો, દ્રવ્ય હેતુઓ કહો અથવા તો દ્રવ્ય પ્રત્યયો, મિથ્યાત્વ, અસંયમ, કસાય અને યોગ એટલે દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય અસંયમ, દ્રવ્ય કસાય અને દ્રવ્ય યોગ એ ચાર પ્રકારના દ્રવ્ય હેતુઓ અથવા તો એને દ્રવ્ય પ્રત્યયો કહેવાય. જો આ દ્રવ્ય લીધા છે, ફરીથી યાદ કરાવું, દ્રવ્ય લીધા છે એટલે જીવની વાત નથી. દ્રવ્ય મિથ્યાત્વ એટલે શું? દ્રવ્ય મિથ્યાત્વ એટલે મૌનીય કર્મ, જડ પ્રકૃતિ. એ જ રીતે દ્રવ્ય અસંયમ, દ્રવ્ય અસંયમ એને શરીર સાથેની ક્રિયાઓ વગેરે જે થાય છે તે, જે અસંયમમાં જે કંઈ ક્રિયાઓ વગેરે છે તે જળ. કસાય, તો કસાયમાં પણ જે લીધા છે તે એ કર્મની જે પ્રકૃતિ, જેના નિમિત્તે જીવને કસાય થાય છે, તો એવી કર્મની પ્રકૃતિના ઉદયો, ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિના ઉદયો. મિથ્યાત્વમાં દર્શન મૌનીય કર્મની પ્રકૃતિ આવી, અસંયમની અંદર પણ ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિ આવી અને કસાયની અંદર પણ ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિઓ આવી. એટલે એ બધું કર્મમાં ગયું, એ બધું જળ. અને યોગ, યોગની અંદર શું આવે? મન, વાણી અને કાયા, એ દ્રવ્ય યોગ. જો અહીંયા દ્રવ્યની વાત છે, દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય સંયમ, દ્રવ્ય કસાય અને દ્રવ્ય યોગ જીવના નથી લેવાના, અહીંયા દ્રવ્ય લેવાના છે. તો દ્રવ્ય યોગ કોને કહેવાય? દ્રવ્ય યોગ આપણે મન, વાણી, કાયા એને દ્રવ્ય યોગ કહીએ. તો આ મિથ્યાત્વ, અસંયમ, કસાય જે દ્રવ્યથી લીધા તો એ શું છે? મૌનીય કર્મની પ્રકૃતિ. મન, વાણી, કાયા એ શું છે? એ નામ કર્મની પ્રકૃતિ. એટલે બંને કર્મ લીધા છે. શાંતિથી સમજીએ તો ખ્યાલ આવે ને પ્રભુ, અહીંયા આ બંને કર્મની અંદર આ તો સમાય, કેમ કે દ્રવ્ય લીધા છે ને. એટલે શું કે છે કે અન્ય શાસ્ત્રમાં, અન્ય ગ્રંથમાં મિથ્યાત્વ, અસંયમ, કસાય અને યોગ એ ચાર પ્રકારના દ્રવ્ય હેતુઓ એટલે દ્રવ્ય પ્રત્યયોને આઠ પ્રકારના કર્મોના કારણ તરીકે બંધ હેતુ કયા છે. હવે કે છે કે તેમને પણ બંધ હેતુપણાના હેતુઓ જીવ ભાવભૂત રાગાદિક છે. એક પણ બંધાય છે તો એમાં પણ જીવના ભાવ, જીવ ભાવભૂત રાગાદિક, જીવના ભાવરૂપ આ રાગ દ્વેષના પરિણામ, એ જીવના પરિણામ એને નિમિત્ત છે. તેમને પણ બંધ હેતુપણાના હેતુઓ, એનું કારણ, એના નિમિત્ત કારણ જીવ ભાવાતભૂત એટલે જીવના ભાવરૂપ રાગાદિક, રાગ દ્વેષ આદિના પરિણામ છે. કારણ કે રાગાદિ ભાવોનો અભાવ હોતા દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય અસંયમ, દ્રવ્ય કસાય અને દ્રવ્ય યોગના સદભાવમાં પણ જીવો બંધાતા નથી. રાગાદિક ભાવોનો અભાવ હોય, રાગાદિ ભાવો, રાગ દ્વેષના પરિણામ એવા ભાવો, એ તો જીવના થયા. જો એનો અભાવ હોય અને એ વખતે પેલા કર્મની પ્રકૃતિઓ હોય, એના ઉદયો પણ હોય, દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય અસંયમ, દ્રવ્ય કસાય એટલે એ મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયો વર્તતા હોય અને દ્રવ્ય યોગ એટલે મન, વાણી, કાયા એટલે નામ કર્મની પ્રકૃતિના ઉદયો વર્તતા હોય એટલે એનો સદભાવ છે, એ બધા છે. જીવને મોહનીય કર્મ અને નામ કર્મની બધી પ્રકૃતિઓ છે, ઉદયમાં પણ છે, તો એથી કઈ કર્મ બંધાઈ જાય? એથી કર્મ બંધાતા નથી. ફરીથી સમજવાનું અહીંયા જ છે. શું કહે છે કે દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય અસંયમ અને દ્રવ્ય કસાય એટલે કે મોહનીય કર્મ. એમાં દ્રવ્ય મિથ્યાત્વ કહ્યું એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ આવી અને દ્રવ્ય અસંયમ અને દ્રવ્ય કસાય કયા એટલે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ આવી. તો એના ઉદયો
અને દ્રવ્ય યોગ એટલે મન વાણી કાયા એ પણ છે, તો એ નામ કર્મની પ્રકૃતિના કારણે છે. તો આ દ્રવ્ય લીધા છે એટલે એ જળ છે, એ કર્મના છે, એ જળ કર્મના ઉદયો છે. તો એવા દ્રવ્ય કર્મના ઉદયનો સદભાવ છે, તો એના સદભાવમાં જીવો બંધાતા નથી એટલે જીવને કર્મબંધ થતો નથી એમ કેવું છે. કેમ નથી થતો કે પેલા જળ તો હોય પણ જીવ જો રાગ દ્વેષના ભાવ કરતો જ નથી તો કર્મ બંધાય ક્યાંથી? જીવને રાગ દ્વેષના ભાવ થાય એવા પરિણામ થાય તો એ વખતે જીવને પોતાને યોગ છે એટલે એક આત્મપ્રદેશનું કંપન એવું જીવનો યોગ અને સાથે જીવના રાગ દ્વેષાદિના ભાવ કે જે બંને અગાઉ 148મી ગાથામાં કહ્યું એ પ્રમાણે બંને એ ખરેખર કર્મબંધમાં નિમિત્ત કારણ છે. એટલે આ કર્મની પ્રકૃતિ પડી હોય એટલે કર્મ બંધાઈ જાય, મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ છે ઉદય વર્તે છે એટલે કર્મ બંધાય, અથવા તો આ નામકર્મની ત્રાણું પ્રકૃતિ એમાંની કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય, ત્રાણું એક સાથે ન હોય, જુદી જુદી હોય ને બધાને, એટલે તો એ પ્રકૃતિઓ હોય ઉદયમાં એવું શરીર છે તો શું કર્મ બંધાય? એટલે અહીંયા એ સ્પષ્ટતા કરી છે કે એટલે કર્મ બંધાતા નથી. અહીંયા પણ જીવના આત્મપ્રદેશોના કંપનરૂપ યોગ અને જીવના રાગ દ્વેષ આદિના ભાવરૂપ જીવના ભાવ એ બંને નિમિત્ત કારણ છે, એ હોય તો જ બંધાય છે. એટલે અહીંયા મુખ્ય વાત રાગાદિની લીધી, કેમ કે રાગાદિ છે તો પછી યોગ એટલે આત્મપ્રદેશના કંપનરૂપ યોગ પણ જીવને હશે જ. તો હવે બરાબર સમજાશે કે આ જે કર્મની પ્રકૃતિ જે લીધી છે એના સદભાવમાં પણ જીવ બંધાતો નથી. શું કહ્યું અહીંયા? તેમને પણ બંધ હેતુપણાના હેતુ ઓ જીવ ભાવભૂત રાગાદિક છે, કારણ કે રાગાદિ ભાવોનો અભાવ હોતા રાગાદિ ભાવોનો અભાવ ન હોય અને દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય અસંયમ, દ્રવ્ય કષાય અને દ્રવ્ય યોગના સદભાવમાં પણ જીવો બંધાતા નથી. તેથી રાગાદિ ભાવોને અંતરંગ બંધ હેતુપણું હોવાને લીધે નિશ્ચયથી બંધ હેતુપણું છે એમ નક્કી કરવું એ જ બંધના કારણ છે એમ નક્કી કરવું, નિશ્ચયથી એ બંધનું કારણ છે એટલે નિમિત્ત કારણ છે. એ તો વાત અહીંયા આખી વાત નિમિત્ત કારણની છે તો સમજી લેવાનું જ છે. કેમ કે જળ કર્મ જે છે એટલે એ દ્રવ્ય કર્મ છે તો એ પૂતગળના પરિણામ છે, એટલે પૂતગળ એનું ઉપાદાન કારણ છે એ તો છે જ, પણ છતાં એ બંધાય છે એની અહીંયા વાત ચાલે છે. તેના નિમિત્ત કારણની અંદર પણ રાગાદિ ભાવ એ ખરેખર નિમિત્ત કારણ છે એમ અહીંયા સમજાવવું છે. હવે અહીંયા કેટલીક ફૂટનોટમાં સ્પષ્ટતાઓ છે, અહીંયા રાગાદિ ભાવોનો અભાવ હોતા કરીને અને નિશ્ચયથી બંધ હેતુ પણ છે, તો એ બે સ્પષ્ટતાઓ પણ આપણે લઈએ. અહીંયા ફૂટનોટમાં કહે છે કે જીવગત રાગાદિ રૂપ ભાવ પ્રત્યયોનો અભાવ હોતા દ્રવ્ય પ્રત્યયોના વિદ્યમાન પળામાં પણ જીવો બંધાતા નથી. દ્રવ્ય પ્રત્યયો આપણે જે લીધા ચાર, તે દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય અસંયમ, દ્રવ્ય કષાય અને દ્રવ્ય યોગ, તો એનું વિદ્યમાન પણ એટલે એ હોય ત્યારે પણ એ બંધાતા નથી. જીવગત રાગાદિ રૂપ ભાવ પ્રત્યયોનો અભાવ એટલે કે જીવને રાગાદિના પરિણામ નથી એનો અભાવ છે, એનો અભાવ હોય ત્યારે આ દ્રવ્ય પ્રત્યયોના સદભાવમાં પણ જીવો બંધાતા નથી. જો જીવગત રાગાદિ ભાવોના, જીવગત એટલે જીવના રાગાદિ ભાવોના અભાવમાં પણ દ્રવ્ય પ્રત્યયોના ઉદય માત્રથી બંધ થાય તો સર્વદા બંધ જ રહે, એટલે કે દ્રવ્ય કર્મ એમાં બે જ કર્મ છે આમ તો, મોહનીય કર્મ અને નામ કર્મ, એનો ઉદય હોય તો એ ઉદયથી જો કર્મ બંધાતા હોય તો કોઈ જીવ બંધ રહી થઈ શકે જ નહીં. શું કહે છે કે જો જીવગત રાગાદિ ભાવોનો અભાવ હોય એના અભાવમાં પણ દ્રવ્ય પ્રત્યયોના ઉદય માત્રથી, દ્રવ્ય પ્રત્યયો એટલે આ ચાર જે દ્રવ્ય પ્રત્યયો કહ્યા તે, એટલે એનો અર્થ કે મૌનીય કર્મ અને નામ કર્મ, તો એના ઉદય માત્રથી જો કર્મ બંધાઈ જતા હોય તો જીવને હંમેશા બંધ જ રહે
એનો બંધ જાય જ નહીં, એટલે મોક્ષનો અવકાશ જ ન રહે. કારણ કે સંસારીઓને સદાય કર્મોદયનું વિદ્યમાન પણ હોય છે. સંસારીને જીવ માત્રને શરીર એ નામકર્મ અને મોહનીય કર્મ એ તો સદાય હોય છે, તો પછી એને તો કર્મ બંધાય જ કરે. મોહનીય કર્મ તો હોય, સમ્યક દર્શન થયું હોય તો એ જ ચારિત્ર મોહનીય તો પડ્યું હોય. એટલે એમ નથી, જીવના રાગાદી ભાવો જે છે એ જ મૂળ નિમિત્ત કારણ છે એમ સમજાવું છે. અને ત્રીજી વાત અહીંયા લીધી છે, એ પણ લઈ લઈએ, કે છે કે ઉદયગત દ્રવ્ય મિથ્યાત્વ આદિ પ્રત્યયોની માફક આ ચાર જે કહેવામાં આવ્યા એ દ્રવ્ય પ્રત્યયો, એનો ઉદય એટલે ઉદયગત દ્રવ્ય મિથ્યાત્વ આદિ પ્રત્યયોની માફક રાગાદી ભાવો નવા કર્મ બંધમાં માત્ર બહિરંગ નિમિત્ત નથી, પણ તેઓ તો નવા કર્મ બંધમાં અંતરંગ નિમિત્ત છે. તેથી તેમને નિશ્ચયથી બંધ હેતુ કયા છે, એ અંતરંગ નિમિત્ત છે, માત્ર બહિરંગ નિમિત્ત નથી. શું આ રાગાદી ભાવો ઉદયગત દ્રવ્ય, આ જે ઉદયગત દ્રવ્ય મિથ્યાત્વ આદિ જે ચાર કહેવામાં આવ્યા એ બહિરંગ નિમિત્ત કહેવામાં આવ્યું, પણ અંતરંગ નિમિત્તો જીવના રાગાદી ભાવો છે એ જ છે, એટલે એને નિશ્ચયથી બંધ ના હેતુ કયા છે. તો આ સ્પષ્ટતા અહીંયા કરવામાં આવી અને આ રીતે આ બંધ પદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું. હવે આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી આવતી વખતે સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ. Thank you.